से ना रुके हम, बरसी से चले हम, बादल सा खर्चे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ हो से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर, શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયાદ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષયનામાના મૂળતત્વો ભાગ 2 પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબ. મિત્રો, અગાઉ ભાગ 2 માં આપણે કંપનીના પાકા સર્વૈયા વિશે અભ્યાસ કર્યો. આજે આ ભાગ 3 માં આપણે કંપનીના નફા નુકસાન પત્રક વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, અગાઉ જે આપણે પાકા સર્વૈયાનો અભ્યાસ કર્યો એ પાકા સર્વૈયાના નમૂનાની જેમ જ નફા નુકસાન પત્રકનો નમૂનો પણ 4 કોલમમાં જ છે. કોલમ 1 વિગત, કોલમ 2 નોંધ નંબર, કોલમ 3 રકમ રૂપિયા અને કોલમ 4 રકમ રૂપિયા. તો જે આ નફા નુકસાન પત્રક છે જેનો નમૂનો 4 કોલમમાં છે એ નફા નુકસાન પત્રકના નમૂનાના કુલ મુખ્ય 7 શીર્ષકો છે. એટલે કે નફા નુકસાન પત્રક 7 શીર્ષકો હેઠળ તૈયાર કરવામાં આવે છે. 1 કામગીરીમાંથી ઉપજ, 2 અન્ય ઉપજ, 3 કુલ ઉપજ, 4 ખર્ચાઓ, 5 આવકવેરા પહેલાંનો નફો, 6 આવકવેરાની જોગવાઈ અને 7 આવકવેરા બાદનો નફો. તો જે આ નફા નુકસાન પત્રક છે કે જે જુદા જુદા 7 શીર્ષકો હેઠળ તૈયાર થશે, તો જે આ 7 શીર્ષકોમાંનું જે પહેલું શીર્ષક છે કામગીરીમાંથી ઉપજ, તો આ શીર્ષકમાં વેચાણ બાદ વેચાણ પરત લેવામાં આવે છે. એટલે કે જે વેચાણની રકમ છે એ વેચાણની રકમ આ કામગીરીમાંથી ઉપજમાં દર્શાવાય છે. માનો કે વેચાણ પરત હોય તો વેચાણ પરતની રકમ વેચાણમાંથી બાદ કર્યા પછી અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બીજું શીર્ષક છે અન્ય ઉપજ. તો જે આ બીજું શીર્ષક અન્ય ઉપજ છે એ અન્ય ઉપજમાં ગાલખાદ પરત, મળેલ વ્યાજ કે ડિવિડન્ડ, મિલકત વેચતા થયેલો નફો એની નોંધ આ અન્ય ઉપજના શીર્ષક હેઠળ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું શીર્ષક છે કુલ ઉપજ. જુઓ, કુલ ઉપજમાં અહીંયા આપણે દર્શાવેલું છે કાઉન્સની અંદર કે જુઓ 1 વત્તા 2. હવે જો જોઈ શકાય છે કે આ જે દર્શાવેલા અંક છે એ રોમન અંકમાં દર્શાવેલ છે. તો જુઓ 1 એટલે જો જોઈ શકાય છે 1 એટલે કે કામગીરીમાંથી ઉપજ, 2 એટલે અન્ય ઉપજ, અને આ બંનેનો સરવાળો એનો અર્થ થયો કે કામગીરીમાંથી ઉપજની જે રકમ છે એ રકમ અને અન્ય ઉપજની જે રકમ છે એ રકમનો જે સરવાળો છે એને કુલ ઉપજ કહે છે, જેની નોંધ અહીં કરવામાં આવશે. ત્યારબાદ ચોથું શીર્ષક છે ખર્ચાઓ. હવે જે આ ચોથું શીર્ષક ખર્ચાઓ છે એના જુદા જુદા પેટા શીર્ષકો છે. એમાં સૌ પ્રથમ ખરીદી, એટલે કે જે કંપનીએ વર્ષ દરમિયાન ખરીદીની જે રકમ છે
એ ખરીદીની રકમની નોંધ થશે. વેચાણની જેમ જ જો ખરીદ પરત આપવામાં આવેલ હોય તો આ ખરીદ પરતની રકમ ખરીદીમાંથી બાદ થશે, અને આ રકમ બાદ કર્યા પછી રકમ અહીં નોંધવામાં આવે છે. ત્યારબાદ જો બીજું છે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે જે શરૂઆતના સ્ટોકની રકમ છે એમાંથી આખરના સ્ટોકની રકમ બાદ કરવામાં આવશે, એટલે કે શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક એટલે સ્ટોકમાં ફેરફાર, જે રકમ અહીં નોંધવામાં આવશે. તો ત્યાર પછી પ્રત્યક્ષ ખર્ચા. હવે આ પ્રત્યક્ષ ખર્ચા, અગાઉ આપણે ભાગ એકના પ્રકરણ બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આ પ્રત્યક્ષ ખર્ચાઓ વિશે સમજૂતી મેળવેલી છે, અને આપણે સૌ સારી રીતે જાણીએ પણ છીએ કે પ્રત્યક્ષ ખર્ચાઓમાં કેવા ખર્ચાઓનો સમાવેશ કરી શકાય. છતાં અહીંયા આપણે વાત કરીએ પ્રત્યક્ષ ખર્ચાઓની, તો અગાઉ સમજેલા છીએ એ જ રીતે પ્રત્યક્ષ ખર્ચાઓમાં મજૂરી, આવકમાળ, ગાડા ભાડું, નૂર વગેરે જેવા ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા. તો જે આ કર્મચારી લાભના ખર્ચાઓ છે એની અંદર પગાર, કમિશન, બોનસ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો વગેરે ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી નાણાકીય પડતર. હવે જે આ નાણાકીય પડતર છે એની અંદર બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ, જાહેર થાપણ કે લોન પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ટૂંકા ગાળાની લોન પર વ્યાજ, ટૂંકમાં વર્ષ દરમિયાન કંપની દ્વારા ચૂકવવામાં આવતા જે જુદા જુદા વ્યાજ છે એ વ્યાજની નોંધ અહીં નાણાકીય પડતરમાં કરવામાં આવે છે. ત્યાર પછી ઘસારો અને માંડી વારેલ રકમો. તો જે આ ઘસારો અને માંડી વારેલ રકમો છે એની અંદર બહુ સ્પષ્ટ છે કે ઘસારો તો જે સ્થિર મિલકતો છે, સ્થિર એટલે કે જેને આપણે કાયમી મિલકતો પણ કહીએ છીએ, એ કાયમી મિલકતો પરનો ઘસારો. કાયમી મિલકતો જે આપણે પાકા સરવૈયાના નમૂનાની અંદર સમજેલા છીએ, જમીન છે, મકાન છે, યંત્ર છે, ફર્નિચર છે વગેરે વગેરે, તો આવી જે મિલકતોનો ઘસારો છે એ ઘસારાની નોંધ, એ ઉપરાંત જે અદ્રશ્ય મિલકતો છે કે જે માંડી વારવાની છે, એટલે કે માંડી વારેલ પાઘડી, માંડી વારેલ પેટર્ન, માંડી વારેલ ટ્રેડમાર્ક, માંડી વારેલ કોપીરાઇટ, માંડી વારેલ સંશોધન અને વિકાસ ખર્ચ, માંડી વારેલ ફ્રેન્ચાઇઝીની રકમ વગેરે વગેરે, એની નોંધ પણ અહીં કરવામાં આવશે. એ ઉપરાંત અહીં જે અન્ય કોઈ પણ રકમ ધંધામાં વર્ષ દરમિયાન માંડી વારવામાં આવે છે એ નોંધ અહીં થાય છે. ત્યારબાદ જો અન્ય ખર્ચા, એટલે કે જે આ ખર્ચાઓના જુદા જુદા શીર્ષકો આપણે જોયા, તો જે ધંધાની અંદર કરવામાં આવતા, અહીં ધંધો એટલે કે આપણે કંપનીની દ્રષ્ટિએ વાત કરવાની છે, તો કંપની જે જુદા જુદા ખર્ચ કરે છે તો એ ખર્ચમાં જે આ જુદા જુદા શીર્ષકોમાં જે ખર્ચ નથી આવેલા એ બધા ખર્ચનો સમાવેશ આ અન્ય ખર્ચાની અંદર કરવામાં આવશે. અન્ય ખર્ચાની વાત કરીએ તો તાર, ટપાલ, સ્ટેશનરી, ભાડું, ઓડિટ ફી, માંડી વારેલ ઘાલખાદ, ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા વગેરે અન્ય ખર્ચાની અંદર નોંધવામાં આવે છે. તો જે આ જુદા જુદા શીર્ષકો હેઠળ આપણે જે જુદા જુદા ખર્ચાઓ અહીં લખીએ, તો આ બધા જ લખેલા જુદા જુદા ખર્ચાઓનો સરવાળો કરીએ, એ સરવાળાને આપણે કહેશું કુલ ખર્ચા, કે જે કુલ ખર્ચા જે સરવાળો અહીં લખવામાં આવશે. તો ત્યાર પછીનું પાંચમું શીર્ષક છે
આવક વેરા પહેલાનો નફો, જો કાઉન્સમાં છે 3-4, એટલે કે આવકવેરા પહેલાનો નફો કેવી રીતે મળશે? 3 એટલે જો કુલ ઉપજ, 4 એટલે ખર્ચાઓ, એટલે કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરતા જે રકમ વધે તેને આપણે આવકવેરા પહેલાનો નફો કહેશું, અને આ રકમ બાદ કરતા જે રકમ વધે એ રકમ અહીં નોંધવામાં આવશે. ત્યાર પછી છઠ્ઠું શીર્ષક છે આવકવેરાની જોગવાઈ. તો મિત્રો ધ્યાન આપજો, જે આ આવકવેરાની જોગવાઈ છે એ સામાન્ય રીતે 50% કરવાની હોય છે, અને આ જોગવાઈની સૂચના આપણને આપવામાં આવેલી હોય છે. તો જે કંઈ સૂચના છે એ સૂચના મુજબ જે કંઈ આવકવેરાની જોગવાઈ આપણે કરવાની થાય છે એ આવકવેરાની જોગવાઈની અહીં દર્શાવવામાં આવશે. એટલે કે આ આવકવેરાની જોગવાઈ છે, જેમ કે આપણે અત્યારે વાત કરી કે સામાન્ય રીતે 50% હોય છે, તો માની લો કે આવકવેરાની જોગવાઈ આપણે 50% કરવાની છે. તો આ 50% કઈ રકમના કાઢવાના? તો કે જે આ 5મું શીર્ષક આવકવેરા પહેલાંનો જે નફો છે, એ આવકવેરા પહેલાંનો જે નફો છે એના 50% રકમ જે આવે એને કહેશું આવકવેરાની જોગવાઈ, જે અહીં નોંધવામાં આવશે. ત્યારબાદ 7મું શીર્ષક છે આવકવેરા બાદનો નફો. જો અહીંયા દર્શાવેલું છે કે 5-6, જો કે 5 એટલે, તો કે જો 5 છે આવકવેરા પહેલાંનો નફો અને 6 આવકવેરાની જોગવાઈ, એનો અર્થ શું થશે? કે જે આવકવેરા પહેલાંનો નફો છે એમાંથી આવકવેરાની જોગવાઈ બાદ કરતાં જે રકમ વધે, એટલે કે જો આ રકમમાંથી આ રકમ બાદ કરતાં અહીં જે રકમ વધે એને આપણે કહીશું આવકવેરા બાદનો નફો. તો જે આ આવકવેરા બાદનો નફો છે એ કંપનીના પાકા સરવૈયાના ઇક્વિટી અને જવાબદારી શીર્ષકના મુખ્ય શીર્ષક શેરહોલ્ડર્સના ભંડોળોના પેટા શીર્ષક અનામત અને વધારા હેઠળ દર્શાવવામાં આવશે. તો મિત્રો આ છે નફા નુકસાન પત્રકનો નમૂનો. કેજો, તો હવે આગળના મુદ્દાનો અભ્યાસ ભાગ 4માં કરીશું.